કાલાવાડ શહેર અને કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ દ્વારા હાઈવે રોડ અને કાલાવાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના રોડ ઉપરના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી સરકાર સામે વિરોધ કર્યો હતો. જામનગર જિલ્લાના કાલાવાડ રાજકોટ સ્ટેટ હાઈવે ઉપર ભાજપ સરકારનો વિકાસ રોડ ઉપર આવી ગયો છે. કાલાવાડ નગરપાલિકાના ભ્રષ્ટાચારનો આ વિકાસ અને ગતિશીલ ગુજરાતનો તથા હજુ ઉદ્ઘાટન કર્યા વિના બ્રિજ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયેલ છે. આમ જનતા ઉપર જે અમાનુષી ત્રાસને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે બહેરી અને લૂલી લંગડી સરકારને ઢંઢોરવા માટે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેટી પટેલ, જિલ્લા મહામંત્રી કેપી બથવાર, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રુદ્ર તાસીજી જાડેજા, કાલાવાડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવાનંદનભાઈ જારિયા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મોહનભાઈ સભાયા, મેહુલભાઈ સુજિત્રા, વીરેનભાઈ વિરાણી, સંદીપભાઈ ખરા, મોહમ્મદભાઈ માડકિયા, સંજયસિંહ જાડેજા, ચંદુભાઈ ચૌહાણ, દિવારીબેન ચૌહાણ, મનોજભાઈ સાવલિયા, નરેશભાઈ મકવાણા, ધનજીભાઈ સિંગલ, રવજીભાઈ સુજિત્રા, શામજીભાઈ ચૌહાણ, કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.